જનરલી નડતો નથી, પણ આજે નડે છે. કારણ કે જેનું સાહિત્ય લગભગ 50 વર્ષ, લગભગ રોજ એમનું કંઈક નું કંઈક વાંચ્યું હોય, એમણે કરેલું સંગીતબદ્ધ ગીત કોઈ કાન પર પડ્યું હોય, આવું કંઈક ને કંઈક થતું રહ્યું હોય, બે વારનું નસીબદાર કે એમને બે વાર મળવાની તક મળેલી. પહેલી વાર વરળીમાં, મુંબઈમાં એમનો આલિશાન વરળી સીફર્સ પરનો પ્લોટ, મોટો આલિશાન ફ્લેટ, બધી બારીઓમાંથી સમુદ્ર દર્શન થાય. મારા કઝિન, મોટા કઝિન એમના ફ્રેન્ડ હતા એટલે લઈ ગયેલા અમને. અને હોસ્પિટાલિટી પણ દ્રાક્ષની લૂમે લૂમ, અને સુનીતિભાઈએ બનાવેલી ઉત્કૃષ્ટ ભેળનો આસ્વાદ અમે લીધેલો. હું નાનો હતો એટલે કેટલાક મોટા લોકો માટે દ્રાક્ષ સાથે દ્રાક્ષાર્ક પણ હશે, પણ એ જાહોજલાલી. અને પછી એ પછી લગભગ 20 વર્ષે હું જ્યારે ગયો, એ દરમિયાન એમણે ઘણી કીર્તિ અને સંપત્તિ અને ઘણું બધું મેળવ્યું હતું, પણ એ વખતે તેઓ પૂનાના એકદમ એક સાદા બેરૂમના ફ્લેટમાં રહેતા હતા. અને એ વખતની હોસ્પિટાલિટીની વોર્મ્થ એવી જ હતી, એની ઉષ્મા એવી જ હતી, પણ જે અમને પીરસાયું તે કોકમનું શરબત, એ બહુ સુંદર હોય છે કોકમની એક વાનગી, અને આપણે ત્યાં રાજગીરાની બનાવી છે એવી વડી. કારણ કે પુલ એવું કહેવાય છે કે એમણે જુદી જુદી સંસ્થાઓને, જુદી જુદી જરૂરિયાતવાળી વ્યક્તિઓને લગભગ દંપતી કહું છું, કારણ કે સુનીતિભાઈને આ વ્યવસ્થામાં પણ મોટો ભાગ હતો, લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલું, દાન શબ્દ એમને ગમતો નહોતો એટલે 1.5 કરોડ રૂપિયા જેટલો સહભાગ એમણે જુદી જુદી સંસ્થાઓના કલ્યાણ માટે આપેલો. કોઈ લેખક, સંગીતજ્ઞ, કોઈ કલાકાર, સિનેમાના હીરોઝ હોય જુદા, સિનેમાના હીરોઝ કમાય તો ખરા જ, પણ કોઈ લેખક કમાય અને પાછું કમાયેલામાંથી આટલું આપે, આ બંને વસ્તુ અદ્ભુત છે. અને પુલર એમણે શરૂઆતમાં બહુ રોનકથી રહેતા, પછી અત્યંત સિમ્પ્લિસિટીથી એમની જિંદગી એમણે કાઢી. હવે આ પુલર વિશે બોલવા માટે હું વિચાર કરતો હતો શું કે, તો એમના એમનું વર્ણન કરવા માટે એમની જ બે લીટીની ચાવીઓ મને બહુ ઉપયુક્ત લાગી. ઋચા ગોડબોલે નામની એક નાની છોકરીએ એમને કવિતાઓ મોકલેલી, પોતાની લખેલી કવિતા, અને પુલે વાંચી અને એમને બહુ ગમી, અને એમને ઉત્તેજન પર પત્ર લખ્યો. એ પત્રમાં લખ્યું કે તે લખેલી કવિતાઓ મને બહુ ગમી, હું કવિતાઓ તો લખતો નથી પણ તારી કવિતા વાંચીને મને પણ કંઈક પ્રેરણા થઈ અને મેં આ કવિતા લખી. એ મરાઠીમાં આવું છે, જ્યાચા જવળ નસેલ ખાવું ત્યાલા ભણાવે આપલા ભાવું, જીચા ડોળ્યાત અસેલ પાણી તિચ્યાસાઠી મણા ગાણી. અને હિન્દીમાં કંઈક આવું થાય, મેં કાચું પાકું કર્યું છે, જિસકે પાસ કછું નાઈ ઉસે કહો અપના ભાઈ, જિસકે ભર આયો હો નૈના ઉસકે લીએ ગાઓ ગાના. અને આ બે કવિતાની ઉક્તિ એમણે માત્ર કવિતામાં રહેવા નથી દીધી, એમની આખી જિંદગી આ કવિતાને સાર્થક કરવા માટેની એક જદ્દોજહેદ હતી. કારણ કે મેં તમને કહ્યું એમ, જુદી જુદી સંસ્થાઓને એમને 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું, અને તે દ્વારા જેમને જરૂર હતી એમને પોતાના ભાઈ બનાવ્યા. એ પછી બાબા આમટે આ ભૂતલ ઉપર ઉતારેલું સ્વર્ગ જેવું આનંદમન હોય, કે પૂનાના બાલગંધર્વ રંગમંદિર હોય, કે મુળગાવકર જેવા બ્લડ બેંક ચલાવતા ની સંસ્થા માટે લીધેલી વેન્સ હોય, બ્લડ ટ્રાન્સપોર્ટ ને એમ્બ્યુલન્સીસ વેન ને એવી હોય, એવી અનેક રીતે અનેક સામાજિક સંસ્થાઓને એમને મદદ કરી. એમના વિશે એમના સામાજિક કાર્ય બીજું પણ હતું, લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત કરવાનું કામ એણે ઇમરજન્સીમાં પણ કરેલું, અને બીજી વાર પણ સાહિત્ય પરિષદની ઉપર જ્યારે મહારાષ્ટ્રના શિવસેના ટીકા કરેલી ત્યારે પણ એમણે જોરદાર
એનો જવાબ આપેલો. આવા પુલની આ લાઈફ આ બે લીટીમાં બહુ જ સુંદર રીતે તાદૃશ્ય થાય છે. એમને જે જિસકે લીએ ગાઓ ગાના, એ ગાના એટલે શું? એ ગાના એટલે એમણે સર્જેલું સાહિત્ય. એમણે સિનેમા માટે અને બીજા માટે સંગીતબદ્ધ કરેલા ગીતો, એક તો સાક્ષાત ભીમસેન જોશીએ એમને ભારતરત્ન ભીમસેન જોશીએ ગાયેલું એમનું એક સંગીતબદ્ધ ગાયન, આજે ગાયન આપણે સાંભળ્યું વેન્દ્રાયણી કાઠી, એ બે ભીમસેન અને પુલો જેવા નિયર જીનિયસીસ, જીનિયસીસ કહેવાય પણ લગભગ જીનિયસ, એ એક મહાન જીનિયસ જ્ઞાનેશ્વર વિશે વાત કરે છે. એટલે એ ગાયનની એક જુદી મજા છે. આવા પુલ કે જે આટલું બધું કરે પોતાના પ્રવાસ વર્ણનો દ્વારા, અનેક દેશોની સફર એમણે મારા જેવા અનેક લોકોને કરાવી, અનેક વ્યક્તિઓના ચિત્રો એમણે દોર્યા કે જે વ્યક્તિઓ જાણે આપણા કુટુંબની થઈ ગઈ હોય એવી તાદૃશ્ય રીતે, એવી એવી ક્લોઝ સુંદરતાથી એમણે આ વ્યક્તિઓને આપણી સમક્ષ મૂકી. એમનું હવે સાહિત્ય વિશે શું કહેવું? આઈ થિંક અહીંયા પણ મને બે ઉદાહરણો યાદ આવશે લાંબા વર્ણન કરતાં. હું એક યુગલને ઓળખું છું કે જેમણે અપૂર્વાય પુસ્તક, જે ઇંગ્લેન્ડની યાત્રા, મુખ્યત્વે યુરોપના દેશો પણ ઇંગ્લેન્ડની યાત્રાનું વર્ણન છે, એમની ઇંગ્લેન્ડની મુલાકાતનું વર્ણન છે. બીબીસીમાં ટ્રેનિંગ લેવા માટે ગયેલા, હિન્દુસ્તાનમાં ટેલિવિઝન સ્થાપવાનો હતો તે વખતે, અને તે વખતે ઇંગ્લેન્ડના જુદા જુદા સ્મારકો, સ્થાનો, કવિ લેખકના ઘરો અને એના સામાન્ય લોકો, ખાસ કરીને બોબી પોલીસ કે કંડક્ટર્સ, એમની સાથે એમની ઇન્ટરેક્શન્સ, એવું એનું જબરજસ્ત રસભરિત વર્ણન કર્યું છે. અને આ પુસ્તક લઈને આ યુગલ ઇંગ્લેન્ડની યાત્રા, જ્યારે એમણે ઇંગ્લેન્ડ ગયા ત્યારે આ પુસ્તક સાથે લઈને ગયા. હવે એ પુસ્તક સાથે લઈને જાય તો ઠીક છે, પણ એ ક્યારે ગયા? જ્યારે એમનો હનીમૂન હતો. હવે હનીમૂનમાં બે જણા ઉપરાંત કોઈ ત્રીજું હોય એવો આ યુનિક પ્રસંગ હતો. અને એમણે મને કહ્યું કે અમે વાંચીએ ને આજે અહીંયા જઈએ, આ પુલે આવું લખ્યું છે, અને એનું રસભરિત વર્ણન એણે કર્યું. બીજો એક પત્ર એમને આવ્યો કે ચાઇનીઝ વોર વખતે એક સૈનિક કર્મકર્ણ, એ છૂટા પડી ગયા પોતાના દલથી, ચારે બાજુ બરફથી આચ્છાદિત એવી એવા શિખરો હતા, એની વચ્ચે એ માંડ એમનો જીવ બચ્યો હતો અને વાટ જોતા હતા. એવી આશા નહોતી કે ત્રણ ચાર દિવસ સુધી કોઈક એમને બચાવવા આવે, હેલિકોપ્ટર આવે વગેરે થાય. એટલે એમના મનમાં આત્મહત્યાનો પણ વિચાર આવ્યો, પણ આફ્ટર ઓલ હી વોઝ અ સોલ્જર, હી વોઝ અ જવાન, એટલે એમણે હિંમતભેર એ રહ્યા. અને પહેલાં તો એમણે થોડા સાઠીકડા ભેગા કર્યા સળગાવીને તાપણી કરવા માટે, અને ત્યારે પોતાના રક્ષાકમાં, પેલા પીઠ ઉપર બેગ હોય એમાં, એમાં હાથ નાખ્યો, કારણ કે એમાં કંઈ એને કાગળ જેવું લાગ્યું તો એક દિવાળી અંગ હતો મહારાષ્ટ્રમાં, એટલીસ્ટ તે વખતે તો દિવાળી વખતે રંગોળી અને દિવાળી અંક આ બે બહુ પોપ્યુલર વસ્તુ હતી. અને એ દિવાળી અંકનું એક પાનું ફાડીને તાપણી સળગાવી પછી જોતા હતા, ત્યાં પુલ દેશપાંડેનો એક લેખ એમને એ દિવાળી અંકમાં આવ્યો. એનું નામ હતું મારું ખાદ્ય જીવન. અને એમાં એમણે પોતાની મનગમતી વાનગીઓ અને એ ક્યાં ક્યાં મળે છે એનું બહુ રસભરિત અને વાંચતી વખતે રસજરિત થાય એવું વર્ણન એમણે કર્યું છે. અને પછી એ બચી ગયા પછી આ જવાને પુલ દેશપાંડેને પત્ર લખ્યો કે તમારા ત્રણ પાનાના ખાદ્ય જીવન ઉપર મેં ત્રણ દિવસના અપવાસો સહેલાઈથી સહન કર્યા. તો આ એમના સાહિત્યની શક્તિ હતી. બીજું એમને બહુ પ્રિય હતું સંગીત, એમનું હાર્મોનિયમ વાદનના એ નિષ્ણાત હતા. નાનપણમાં જ જ્યારે હાર્મોનિયમ એ વગાડતા હતા ત્યારે બાલગંધર્વએ એમની પીઠ થાબડેલી, અને બાલગંધર્વ આપણા જયશંકર સુંદરી જેમ જ, પણ બાલગંધર્વનું નામ મરાઠી રંગભૂમિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય
અને એ જાણે કોઈ રંગ દેવતા હોય એવી રીતે એમના એમનું નામ લેવાતું. અને જ્યારે લક્ષ્મણરાવ દેશપાંડેને ખબર પડી કે આ દીકરાના પીઠ ઉપર બાલગંધર્વનો હાથ ફર્યો છે, ત્યારે એને આર્થિક સ્થિતિ એવી નહોતી, છતાં પણ બહુ જ કિંમતી એવી એક કિંમતી એવું હાર્મોનિયમ એમને લઈ આવ્યું. અને આ એક પરંપરા છે, કારણ કે બાલગંધર્વની પીઠ ઉપર પણ આવી જ રીતે અરે આ તો બાલગંધર્વ છે એવું કહીને લોકમાંને ટીળકે એને શાબાશકી આપેલી, અને એ શાબાશકી આગળ ચાલુ રહી. અને પૂર્વ દેશપાંડેનો સંગીત પ્રેમ અને હાર્મોનિયમ વાદન અત્યંત સુંદર એવું એ કરતા, એમનો અભિનય ક્ષમ આપણે જે ઇન્દ્રાયણી કાઠી ગાયન શરૂઆતમાં સાંભળ્યું એ અદ્ભુત ગાયન એ ગુળાચા ગણપતિ નામના સિનેમામાં આવે છે. અને આ સિનેમામાં સબકુછ પીએલ દેશપાંડે છે, બધું જ. એ એના હીરો પણ છે, એક્ટિંગ કર્યું છે, એની પટકથા ડાયલોગ એમણે લખ્યા છે, અને એનું સંગીત એમણે આપ્યું છે. આ બધું જ વન મેન શો, જેવી રીતે એ સ્ટેજ ઉપર બટાટા ચીચા એવો વન મેન શો કરતા, અને એ જ રીતે એમણે આ સિનેમામાં વન મેન શો કર્યો છે. અને સંગીતજ્ઞો સાથે તો એમને ખાસ પ્રેમ, જેવો સાહિત્યકારો સાથે, સાહિત્ય એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ સાહિત્ય, પુલ એટલે લખાણ, પુલ એટલે શેરિંગ, એ શેરિંગની તાકાત એમના એવી લખાણમાં હતી કે વાંચતી વખતે શુભાએ કહ્યું તેમ ગમતે એમને ગુલાલ જે ગમે, અને એમને ગમતા ગુલાલો અનેક હતા. બેગમ અખ્તર સંગીતના ક્ષેત્રમાં તો એમના આરાધ્ય દૈવ હતો. ગાંધીજીની ઓટોબાયોગ્રાફી એમણે કેટલાય વર્ષો સુધી ગાંધી શતાબ્દી વખતે રેડિયો પર નિયમિત વાંચન થતું. એ ગાંધીજી ટાગોર તો ખરા જ, પણ એ ઉપરાંત એમના બે બહુ આમ બહારથી જુદા તદ્દન લાગે એવા એ એમના આરાધ્ય દૈવતો હતા, એક ચાર્લી ચેપ્લિન અને બીજા સાને ગુરુજી. અને સાને ગુરુજી અને એમના વિશે એ ઘણું બધું લખતા. બાબા આમટેની પણ પ્રેરણા સાને ગુરુજી પાસેથી મેળવીને એ બધા, અને બધાની સાથે બહુ જ એમને ઘરોબો. અને ખાસ કરીને બેગમ અખ્તર, એમણે એક વર્ણન કર્યું છે કે કુમાર ગંધર્વ પોતે એમનો રામુ ભૈયા લખનૌમાં હતા, બેગમ અખ્તરને સાંભળવા ગયા હતા, અને નક્કી થયું કે આપણે પણ ત્યાં સંગીત સાંભળવા જઈએ. અને બેગમ અખ્તરને ત્યાં જે મહેફિલ બેઠી એનું વર્ણન એમણે કર્યું છે, સાથે રામુ ભૈયા હતા. એ મહેફિલની વાત તો આપણે પછી કરશું અથવા, પણ રામુ ભૈયા એ રસિક રાજ હતા. અને પુલા એવું કહે છે કે આપણે ચાલતી વખતે પગે ઠોકર લાગે તો મરાઠીમાં અમે આઈ ગયો એવું કહીએ છીએ, અથવા ઓ માં અરે બાપ અથવા ભગવાનનું નામ લઈએ છીએ. પણ રામુ ભૈયાને જો કદાચ ઠોકર વાગે તો એમના મોઢામાંથી જે શબ્દ આવે એ હોય અખ્તરી, કારણ કે જે ઠેસ જે ઠોકર વાગી છે એ એમના હૃદયને બેગમ અખ્તરના સુરોની ઠેસ વાગી છે. આવા અનેક આવી અનેક વ્યક્તિઓનું તાદૃશ્ય ચિત્રણ એમણે આપ્યું છે. સંગીતકારો તો એમને સંગીત સંભળાવવા માટે તલપા પણ રહેતા. એક રાત્રે ભીમસેન જોશી જે ફ્લેટમાં હું મળ્યો હોય એ ફ્લેટનો દરવાજો રાત્રે લગભગ 12:30 વાગે ખખડ્યો, અને દરવાજો ખુલ્યો ત્યારે ભીમસેન જોશી હાથમાં તાનપુરો લઈને ઊભા હતા, બાજુમાં તબલાવાળો હતો, અને એમણે પૂરને કહ્યું કે આજે તમે કુમારના, હવે કુમાર એટલે આ પહેલાં જે કર્યું છે ને કુમાર નામ સારું છે, આ કુમાર ગંધર્વની હું વાત કરું છું, હું કુમાર, હવે જયંત કુમાર જયંતભાઈ એવું જાણી, અને પ્રોફેસર જોશી એવું કહે છે કુમાર નામ મને પણ પ્રિય છે, જેમ ઉંમર વધતી જાય એમ કુમાર નામ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. તો કે આજે તમે કુમારના વખાણ કર્યા, કે કુમાર ગંધર્વના વખાણ કર્યા, એની તાન વિશે થોડું બોલ્યા તમે, પણ તમને ખબર નથી કે એવી તાન મને પણ લેતા આવડે છે. એટલે રાત્રે 12 વાગે બીજા કોઈને ના કહે આવું, ધેર વોઝ નો કોમ્પિટિશન બિટવીન ધેમ, પણ પુલે જેના વખાણ કર્યા એ મને પણ આવડે છે અને મારા પણ વખાણ કરે, એવો એક અત્યંત ઇનોસન્ટ એવો પ્રેમ પુલા ઉપર આ સંગીતજ્ઞોએ બધાએ કર્યો છે. એક છેલ્લી વાત એમના હાર્મોનિયમ વાદનના નાટક વિશે કહું કે
નાટકો તો ઘણા છે અને આપણી પાસે વક્તાઓ પણ મહેન્દ્રભાઈ પણ આવી ગયા છે લાગે છે. તો એ વખતે એમણે એક નાટક, જે નાટક તો બીજા એમણે લખ્યા પોપ્યુલર થયા, પણ એક નાટક કે જે એમણે છપાયું નથી એ એક મુક્ત નાટ્ય છે અને એમાં એક નાનો પ્રસંગ છે રવિવારની સવાર. અને એમાં એવું છે કે એક બેંક ઓફિસર છે, એને રવિવારે હાર્મોનિયમ વગાડવાની, પ્રેક્ટિસ કરવાની, રિયાઝ કરવાની તક મળે છે અને પોતાના આજુબાજુના લોકો કાચા પાકા સંગીતકારો બધાને ભેગા કરીને જમાડ કરે છે અને ત્યાં પુલ પોતે બેંક ઓફિસરનું કામ કરે છે અને હાર્મોનિયમ શરૂ થાય, આપણે હાર્મોનિયમમાં મગ્ન થઈએ, ત્યાં કંઈક ખલેલ પડે. એક ખલેલ એટલે નાટક. એક બાજુ હાર્મોનિયમ પૂરું થાય અને કોઈક આવે, કંઈક તકલીફ હોય અને એ આપણે હસવું આવે, વિચાર કરતું મૂકે, એવું કંઈક બને. એકદમ સિમ્પલ વાત હોય. એમની પત્ની અને એ સુનિતાભાઈએ જે કામ કર્યું છે, એ પત્ની એવું કહે છે કે અરે આજે મેં હાથે મહેંદી લાવી છે, લગાવી છે, એટલે મારો ફોન આવે તો તમે ઉપાડો, એટલે ફોન લેવા માટે ઉપાડો. તો આ રીતે એક બાજુ આપણે એક મનમાં દ્વંદ્વ ચાલે છે, એક બાજુ ઈચ્છા થાય કે આ નાટક કેવું સરસ છે જોઈએ, આ પ્રસંગો કેવા છે, બીજી બાજુ થાય કે આ પૂરું થશે ત્યારે જ હાર્મોનિયમ પાછું સાંભળવા મળશે. એટલે આવું એક સુંદર નાટ્ય. હવે વધારે એમના સાહિત્ય વિશે હું નહીં બોલું, કારણ કે એવું છે ને, ગમે તેટલું બોલીએ તો પણ કોઈ એક અત્યંત સુંદર એવો ફાઉન્ટેન જોયું હોય, રોમના ટેવી ફાઉન્ટેન જેવું એક સુંદર ફુવારો કોઈક જોઈને આવે, જેના જેમાંથી અનેક જુદી જુદી જાતના ફુવારા ઉડતા હોય, જેના ઉપર બત્તીના પ્રકાશથી એના એ અનેક રંગી બન્યું હોય અને એમાંથી સંગીતના સુરો પણ કેટલીક વાર નીકળતા હોય એવા ફાઉન્ટેન્સ છે અને ખાસ કરી રોમમાં તો છે જ. એ ફાઉન્ટેન જોઈને કોઈ આવે અને પછી આપણને કહે જો તું જોઈ શકે માટે આ વાટકીમાં તારા માટે થોડું એ ફાઉન્ટેનનું પાણી લઈ આવે. હવે જેવી રીતે ફાઉન્ટેનના પાણીમાંથી એ સાહિત્યનો ખ્યાલ ના આવે, એવી જ રીતે પુલના વિશે એમનું સાહિત્ય પ્રત્યક્ષ ના સાંભળીએ ત્યાં સુધી આ ફાઉન્ટેન વિશે વાત કરવા જેવી છે. અને મને લાગે છે કે હવે પછીનો જે કાર્યક્રમ છે એમાં તમને પુલનું પ્રત્યક્ષ દર્શન, જે યુવાન મિત્રો આવ્યા છે એ કરાવશે. થેન્ક યુ વેરી મચ.